શાળાના મેડમનો ઓડિયો પણ સામે આવ્યો છે તો રાજકોટની જસદણમાં આવેલી આ શાળા વિવાદમાં આવી છે ઓડિયો સામે આવતા વિદ્યાર્થીઓના વાહલીમાં રોષ ફેલાયો છે ક્રિશ્ચિયન મેડમ દ્વારા બાળકને જય શ્રી રામ બોલવાનું ના પાડવામાં આવતા ઓડિયો સામે આવી રહ્યો છે તો રાજકોટના જસદણની આલ્ફોન્ઝા સ્કૂલ વિવાદમાં આવી છે હાલ અત્યારે જેવી રીતે સમગ્ર દેશમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને જય શ્રી રામના નારા લગાવતા હોય છે ત્યારે શાળા કક્ષાએ બાળકને જય શ્રી રામ ન બોલવા માટે કહેવામાં આવ્યું છે

મેડમ દ્વારા આ જણાવવામાં આવ્યું હતું અહીં જો વાત કરવામાં આવે તો બાળકને શાળામાં નહીં આવવા જણાવ્યું છે અને જેના લીધે વાલીઓમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તો શાળાના ક્રિશ્ચિયન મેડમનો ઓડિયો પણ સામે આવ્યો છે ઓડિયો સામે આવતા જ વિદ્યાર્થીઓના વાલીમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના જસદણમાં આવેલી આલ્ફોન્ઝા સ્કૂલ અત્યારે વિવાદમાં આવી છે જય શ્રી રામ બોલતા શાળા નહીં આવવા માટે ક્રિશ્ચિયન મેડમે બાળકોને જણાવ્યું હતું અને જેના કારણે બાળકોના વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો તબીબોએ એક ઇતિહાસ રચ્યો છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય તબીબોએ વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિશ્વના પાવરફુલ દેશના તબીબો અમદાવાદમાં સિવિલ પહોંચ્યા હતા પંદર દેશના તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા

તેઓ અહીં તાલીમ લેવા માટે આવ્યા છે સિવિલ હોસ્પિટલના તબીબો પાસે હવે તેઓ તાલીમ લેશે જો વાત કરવામાં આવે તો બ્લેડર એક્સ્ટ્રોપીની સર્જરી શીખવા માટે હાલ તો વિદેશી તબીબો અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા છે પંદર દેશના વિદેશી તબીબો અહીંયા આવ્યા છે ભારતીય તબીબોએ હવે વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે અત્યારે દેશના તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા છો જેને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે તો સિવિલ હોસ્પિટલના તબીબો પાસે તેઓ તાલીમ લેશે બ્લેડર એક્સ સર્જરી શીખવા માટે હાલ તો વિદેશી તબીબો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે જુગાર રમવા માટે હવે જુગારિયાઓ પણ ઓનલાઈન થયા છે એટલે કે એપ્લિકેશન બનાવીને સભ્ય નોંધણી બાદ જુગાર રમવામાં આવે છે

અને એના ઉપરથી અમને જ ડેટા મળી જશે કે આમાં જુગાર દરેક એપ્લિકેશન એ લોકોએ લગભગ આશરે આઠ નવ મહિનાથી ચલાવી રહ્યા છે આ લોકો અને હાલમાં જ એ લોકો નવી પણ એક એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશન બનાવવા પાછળનો ખર્ચ આ લોકો અઢી લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે શ્રી સાહિત્ય સંવાદ રચાયો હતો તો પ્રખ્યાત કથાકાર ડોક્ટર રાજેશ દવે શ્રી રામ વિશે પ્રવચન આપ્યું હતું જેમાં યુગ શ્રી રામ વિષય પર ભગવાન રામના લોકજીવનના સામાજિક રાજકીય તેમજ પ્રબંધકીય પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી

ખૂબ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામ એ યુગદ્રષ્ટા કઈ રીતે હતા અને આ યુગની અંદર રામજીનો જન્મ ત્રેતા યુગમાં થયો પરંતુ ત્રેતાયુગ પછી દ્વાપર યુગ અને દ્વાપર યુગ પૂર્ણ થયા પછી અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે તો કળિયુગની અંદર પણ રામજીનો મહિમા એવા ભગવાન શ્રી રામના કયા ગુણો હતા કે જેના કારણે આજે પણ એમનો મહિમા અમર છે તો એના વિશેની વિસ્તૃત જે કહેવાય શાસ્ત્રોક્ત રીતે માહિતી અને માર્ગદર્શન માટે હું અહીંયા આવ્યો છું કે રામ યુગદ્રષ્ટા કઈ રીતે છે એના વિશે વિશેષ માહિતી આજે અહીંયા પ્રદાન થશે અત્યારના જમાનામાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો એ બહુ લાંબો છે ઘણા લોકો એને સંસ્કૃતની અંદર વિષ્ણુ ભગવાનના એક હજાર નામ બોલવામાં ખૂબ જ સમય જાય છે તો વિષ્ણુ ભગવાનનું જે મહિમમ છે એને આપણે ગુજરાતીની અંદર આજે મારા દ્વારા મેં પ્રસ્તુત કરેલું છે અને સાહિત્ય અને ભગવાન રામ અથવા સાહિત્ય અને ધર્મ એ એકબીજા સાથે સંકળાયેલા છે રામાયણની અંદર ટોટલ ચોવીસ હજાર શ્લોક છે અને આ ચોવીસે ચોવીસ હજાર શ્લોક જે છે એ છંદમાં લખાયેલા છે આજની અંદર કવિતાઓ પણ છંદમાં લખવી એક લાઇન પણ જ્યારે અઘરી હોય ત્યારે આ મહાકાવ્યની અંદર ચોવીસ હજાર શ્લોક છંદમાં લખાયેલા છે અમદાવાદમાં કવિશ્રી દલપતરામની જન્મ જન્મજયંતિ તથા અયોધ્યામાં થનાર શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો મેર પ્રતિભાબેન કાર્યક્રમ રેલી નું જય શ્રી રામ નારા સાથે રામજીના મંદિરે રેલી પહોંચી ત્યારે સમગ્ર વિસ્તારમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી નામ અલ્પેશ ઠક્કર આસ્કા યુથ ફાઉન્ડેશન આસ્કા એજ્યુકેશન જે સિટી વિસ્તારમાં બત્રીસ વર્ષથી આખું અમારું સ્ટુડન્ટો માટે શિક્ષણ સ્વરોજગાર અને સંસ્કૃતિ એ દરેકે દરેક વ્યક્તિના અંદર આવે બાળકોમાં આવે એના માટેનો અમારો પ્રયાસ ચાલુ હોય છે ને આજે જ્યારે કવિ દલપતરાયની જન્મ જયંતિ હતી ત્યારે અમારા આસ્કા યુદ્ધ ફાઉન્ડેશન દ્વારા રામ મંદિરનું એક વધાવવા માટે એક સરસ પ્રાણી કરેલું હતું અને દરેકે દરેક વિદ્યાર્થીઓનો વાલીઓ હા એવો અમારો પ્રયત્ન હતો આજે આજનો જે ખાસ કાર્યક્રમ કર્યો આવતીકાલે રામ જન્મ સ્થાપન કરવામાં આવશે શું વિશેષ આયોજન આજના કાર્યક્રમનો શું કેટલા બાળકો કેટલા વાલીઓ ભાગ લીધો હતો અને શું એક્ટિવિટી કરવામાં આવી હતી એકચ્યુઅલી અમારે જ્યારે રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી ત્યારે અમે લોકો લગભગ સાડા ત્રણસોથી ચારસો સ્ટુડન્ટોને વાલીઓ અને સિટી એરિયાના જે હોદ્દેદારો હતા એ બધા જ લોકો હાજર હતા અમદાવાદના મેયરશ્રી બી અહીંયા હાજર હતા અને

પ્રાણ પ્રશ્ણનો સવાલ છે આવતીકાલે છે એમાં કોઈને કોઈ વાંધો નથી અને જો ધાર્મિકતા ખરા જેને આપણે ધર્મ કહીએ છીએ એ ધર્મ જો લોકો વચ્ચે આવતો હોય તો ધર્મ બુરાઈઓને દૂર કરવા માટે આવે છે અને જો એને સાચા ધર્મ ઉપર એનો અમલ કરવામાં આવે કોઈ પણ ધર્મ હોય તો એનાથી દેશમાં બુરાઈઓ ઓછી થશે ભાઈચારો વર્ષ બાદ ભવ્ય રામ મંદિર તૈયાર થતા સમગ્ર અમદાવાદ રામમય બન્યું છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ અગાઉ જ અમદાવાદની બજારોમાં ચારે તરફ રામ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો શહેરના મોટા ભાગના તમામ રસ્તાઓ પર ભગવાન રામની ધજા પટાકા લહેરાતી જોવા મળી રહી છે તો કેટલીક જગ્યાએ ભગવાન રામનાથ ના સાથે તિરંગા ઝંડા પણ વેચાતા જોવા મળી રહ્યા છે જાહેર માર્ગો પર ઠેર ઠેર અત્યારે તો રામની સવારી નીકળી રહી છે અને જેમાં ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં જય જય શ્રી રામનો નાદ કરતી જોવા મળી રહી છે આયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાની હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે બહેનોમાં પણ અમદાવાદમાં જબરદસ્ત ઉત્સાહ છે અમદાવાદ અને નિકોલ વિસ્તારમાં આપણે જે અહીંયા બહેનોમાં ગજબનો ઉત્સાહ છે આપ જણાવો બેન કાલે રામનંદલા પધારી રહ્યા છે કેવો ઉત્સાહ આમાં આમાં કોઈ કહેવાની જરૂર જ નથી આજે ભારત વર્ષમાં જે સપનું આટલા યુગો યુગોથી જોવામાં આવ્યું તે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે અમે ઉમિયા પરિવાર નિકોલ તરફથી આટલો મોટો જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તો વિચારો અમારો અમારો ઉલ્લાસ કેવો હશે

આ કાર્યક્રમનો ઉત્સાહ છે આજે સાબરમતી વિધાનસભાના રાણી પિસ્તાની અંદર અતિલેશ્વર માધ્યમની અંદરથી પણ સરસ મજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને આવતીકાલના આ પ્રભુ શ્રી રામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ભવ્ય તૈયારીના ભાગરૂપે દરેક ગ્રામ ભક્તો ઉત્સાહ તે કાર્યક્રમમાં જોડાઈ રહ્યા આવતીકાલ બાવીસ જાન્યુઆરીએ રા અયોધ્યાની અંદર રામ લલાજનો પુનઃપ્રણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આખા દેશ વિદેશની અંદર એક ઉત્સાહનો માહોલ છે અને સ્વયંભુ રામજી પાંચસો વર્ષના સંઘર્ષનો ઇતિહાસ પછી રામજીની પ્રાણપ્રથા થઈ રહી છે આખા દેશ વિદેશમાં પણ માહોલ જબરજસ્ત છે બધા સ્વયંભુ આ કાર્યક્રમમાં જોડાયેલા છે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરવાનો સંકલ્પ લેનાર રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તો ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બનતા નિકોલ ખાતે આવેલ પૂજન બંગલોઝના સ્થાનિકોએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી સમગ્ર નિકોલમાં અત્યારે શોભાયાત્રા નીકળી અને વાતાવરણ રામમય બન્યું હતું જેમાં બાળકો યુવાનો તેમજ મહિલાઓ વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા ફાઈનલી અયોધ્યામાં ભગવાન રામના બિરાજમાન થવાની ઘડીઓ હવે આવી ચૂકી છે ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે આખો દેશ આતુર છે ત્યારે અમદાવાદ સહિત દેશભરની અંદર તેની ઉજવણીઓ થઈ રહી છે તેને લઈને ભવ્ય શોભાયાત્રાઓ નીકળી રહી છે આપણે અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છીએ ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને તેના સાક્ષી બનવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું સર હમણાં અમે સાંભળ્યું કે તમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરો શું મીઠાઈ ગ્રહણ કરવાનો સમય થઈ ગયો છે જ્યારે જજમેન્ટ આવ્યું એ જ દિવસે ચોરાણું વર્ષના માતુશ્રીએ મને મીઠાઈ ખવડાવી હતી મેં ત્રીસ વર્ષ સુધી આ જ વિષયને લઈને બાધા રાખી હતી પ્રણ લીધું હતું અને સતત ઓગણત્રીસ વર્ષ સુધી મેં એ નિભાવ્યું હું રામચંદ્ર ભગવાનનો આભાર માનું છું આ ઉત્સવ માત્ર નિકોલમાં નહીં માત્ર ગુજરાતમાં નહીં માત્ર દેશમાં નહીં પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ત્યાં હિન્દુ જ્યાં વસે છે ત્યાં પર્વનું પર્વનું ધામધૂમ ઉજવણી મનાવી રહ્યા છે હું નિકોલના મારા સૌ હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા ધારાસભ્યશ્રી બાઉભાઈને અભિનંદન આપું છું કે એમણે આજે પૂર્વ સંધ્યાએ આવતીકાલે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એના આગલા દિવસે તમે રામલલ્લાનો વરઘોડો ધામધૂમથી કરી રહ્યા છો સાડા પાંચસો વરસથી આપણા વડવાઓએ રાહ જોઈ કેટલા લોકોએ ભોગ આપ્યો માનનીય અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કરી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આ રથના સારથી બન્યા ખૂબ લોકોએ આ વિષયને લઈને જે જગ્યાએ રામ જન્મ્યા હતા એ જ જગ્યાએ રામનું મંદિર થવું જોઈએ પરંતુ દેશમાં કેટલાક લોકોએ આના ઉપર શંકા પણ વ્યક્ત કરી હતી અને કોર્ટમાં એફિડેવિટ પણ કરી હતી કે રામ તો એક કાલ્પનિક પાત્ર છે પરંતુ અંતે સાત જજોએ સર્વાનુમતે આ સ્થાન ઉપર તે ભગવાનનો જન્મ થયો હતો અને ત્યાં તમે મંદિર બાંધી શકો છો અને આજે તો દેશમાં એક વાત નક્કી છે કે મોદી હતો મુમકિન હે તો મોદી હતો મંદિર બી હૈ કોંગ્રેસ કર્યો હિન્દુ તરીકે બધાય જવું જોઈએ આ કોઈ ભાજપનું આમંત્રણ નથી આ ન્યાસ એટલે સંસ્થા અયોધ્યાની જે સંસ્થા છે એ સંસ્થાએ આમંત્રણ આપ્યું છે હિન્દુ તરીકે આપ્યું છે તમને પાર્ટીના પ્રમુખ તરીકે આપ્યું છે તમે માત્ર એપીસમેન્ટ ખાતર પંદર વીસ ટકાના ના મોહને લીધે તમે એસી ટકા હિન્દુઓને નારાજ કરી રહ્યા છો આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે આપને પૂછીશું

મુસલમાન ના હોય તો હિન્દુ તો આવવું જોઈએ એ પાર્ટીની વાત છોડ દો આ કોઈ ભાજપ કોઈ જનસંઘ ક્યાં કોઈ પાર્ટી નથી કરતી આ હિન્દુ આખા દેશના દુનિયાના હિન્દુઓ દેશના દુનિયાના હિન્દુઓ આ રામ જન્મભૂમિ મનાઈ રામ જન્મ રાહુલ સાથે સરફરાજ નાગોરી મંતવ્ય ન્યુઝ અમદાવાદ અમદાવાદના આજે રામ મંદિર સંકલ્પ પૂર્તિ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે

અને એનું આ એક પરિણામ છે અને આજે પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ આપણા હયાતીમાં કેટલીય પેઢીઓ આ લડત લડી પરંતુ રામ મંદિરમાં રામ ભવ્ય રામ મંદિરની અંદર રામલલાની પ્રતિષ્ઠા એમની રૂબરૂમાં થઈ શકી નથી આજે એ થવા જઈ રહ્યું છે સમગ્ર હિન્દુ સમાજમાં આનંદનું વાતાવરણ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે અમદાવાદની અંદર રામ મંદિર સંકલ્પ યજ્ઞની પૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે કરોડો ભારતીયોએ જ્યારે આ રામ મંદિર વિવાદ જ્યારે થયો હતો ત્યારે સંકલ્પ લીધા હતા ને વિવિધ અલગ અલગ પ્રકારના સંકલ્પ લીધા હતા તો આ બધા સંકલ્પોની પૂર્તિ માટે થઈને ખાસ આજે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ભગવાન શ્રી રામ અયોધ્યા પાંચસો વર્ષ બાદ નિજ મંદિર પરત ફરવાના છે ત્યારે આજે આખું કહેવાય છે ઘટના છે

અનેક લડાઈઓ લાખો કરોડો લોકોના શહીદી પછી આજે ભગવાન જ્યારે રામ મંદિરમાં નિજ મંદિરમાં જન્મસ્થાન પર જ્યારે અયોધ્યામાં પ્રગટ્ય થઈ રહ્યું છે એનો પાટોત્સવ થઈ રહ્યો છે ત્યારે કર્ણાવતી મહાનગર દ્વારા આજે આ સંકલ્પ યજ્ઞ બે હજાર એક બેમાં ઘરે ઘરે જઈને લાખો કાર્યકર્તાઓ દ્વારા લાખો લોકોમાં સુધી અયોધ્યામાં રામ મંદિર બને એના માટે સંકલ્પ લેવાડવામાં આવ્યો હતો અને એ સંકલ્પ એ પૂર્તિ માટેનો આ યજ્ઞ છે આ યજ્ઞ કંઈ વિશેષ છે એટલા માટે કે માત્ર સંકલ્પ લીધા એવું નહીં અનેક લોકો એવા હતા જે લોકોએ યજ્ઞ તો કર્યા હતા સાથે સાથે અનેક લોકો ભોજનની અંદર પણ થોડી ધૂળ નાખીને ખાતા હતા કેટલાક લોકોએ કેટલાક લોકોએ હજી પણ દાઢી પૂછો એ કરી નથી કેટલાક લોકોએ હજી લગ્ન નથી કર્યા સાથે હરેશભાઈ પંચાલ પણ આપણી જોડે જે છે તે અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ છે એમની જોડે પણ વાત કરીશું પહેલાં તો કેટલો હર્ષ અને ઉલ્લાસ આવતીકાલે આટલો મોટો મહોત્સવ થવાનો છે આખા દેશમાં આ ઉત્સવનો માહોલ જોવા રહી રહ્યો છે દરેક જનતામાં દરેક હિન્દુ ભાઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી મળી રહ્યો છે દરેક સોસાયટી સોસાયટીએ આવા યજ્ઞો થઈ રહ્યા છે રામધૂન થઈ રહ્યા છે મંદિરમાં મહાઆરતીઓ થવાની છે દરેક જનતામાં આ ખૂબ જ ઉત્સવ જોવા મળી રહ્યો છે આપણી જોડે અત્યારે હાલ જયશુખભાઈ વસાણી પણ છે તેમની જોડે પણ વાત કરીશું જયશુખભાઈ આટલું મોટું પર્વ આજે મહાયજ્ઞ થઈ રહ્યો છે ઘણા બધા લોકોએ સંકલ્પ લીધો હતો કે રામ મંદિર બને અને ફાઇનલી હવે દિવસ આવી ગયો છે જ્યારે આવતીકાલે ભગવાન રામ જે છે તે નિજ મંદિર પરત ફરશે જય શ્રી રામ અત્યારે એટલી ખુશી છે કે આખું ભારત રામમેય બની ગયું છે

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં રામલલાની પ્રાણ સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વર્ષથી વધુના સમયના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામ નિજ મંદિર પરત ફરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વસ્તુ ભેટ સ્વરૂપે અયોધ્યા મોકલી રહ્યું છે તો અમદાવાદના એક સોનીએ સોનાની વીટીમાં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે રાજનભાઈ સોનીએ ચાલીસ ગ્રામ સોનામાંથી રામ મંદિર વીટી બનાવી છે સતત સો કલાક સુધી કામ કરીને દિવસમાં આ વીટી તૈયાર કરી છે આ વીટીની વિશેષતા વિશે જો વાત કરવામાં આવે તો નવનિર્મિત અયોધ્યા મંદિરની આબેહ પ્રતિકૃતિ આ વીટીમાં કંડારવામાં આવી છે તો રાજનભાઈ આખી જિંદગી આ વીટીને શ્રી રામની પ્રસાદી સ્વરૂપે રાખશે પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પાછા ફરવાના છે એટલે કે નવ નિર્મિત અયોધ્યા મંદિર જે જે છે 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 ત્યાં આવતીકાલે ભવ્ય પ્રાણ મહોત્સવ થવાનો ત્યારે ત્યારે આ વાતને લઈને સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો અમદાવાદના લોકો પણ છે તેઓ અત્યારે હાલ ખૂબ જ હર્ષોલ્લાસમાં છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ અયોધ્યા ભેટ સ્વરૂપે આપી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવેલા રાજનભાઈ સોની જે છે તેમણે સરસ મજાની સુવર્ણ વીંટી બનાવી છે અને આ જે વીંટી જે છે તેમાં આ બેહુબ જે અયોધ્યા નવનિર્મિત મંદિર છે તે કંડારવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે સુવર્ણ વિટી જે કહેવાય છે તે બનાવવામાં આવી છે ચાલીસ ગ્રામની અંદર સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો હનુમાન દાદાની જે ગદા હતી તેને પણ આ વીટીમાં કંડારવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો આ વીટી ની અંદર ભગવાન શ્રી રામનું કહેવાય છે કે ધનુષ બાણ જે છે તે પણ આની અંદર કંડારવામાં આવ્યું છે

મને આ વિચાર તો આવ્યો તો અત્યારે અમે પ્રસાદી રૂપે ઘરે રાખવાના છે કેમ કે પહેલી વીટી છે કે જે બની છે અત્યારે તો પ્રસાદી રૂપે ઘરે રાખવાના છે પછી જેમ જેમ લોકોનો ઓર્ડર આવે જેમ અમે લેવાનું ચાલુ કરેલું છે કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ જસદણના આટકોટ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગે ને વીસ મિનિટે ધૂન ભજન કીર્તન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો દ્વારા આરતી અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે

કે રામ મંદિરના નિર્માણમાં કે અયોધ્યાનો જે આપણે મહોત્સવ છે તે અમારા સોસાયટીને હોડમાં જોવા મળે છે અત્યારે એવું લાગે છે કે અમારો હોડ અયોધ્યામાંય થઈ ગયો છે લોકોએ સ્વયંભુ ઘરે ઘરે રંગોળીઓ અને દીવડાઓ પ્રગટાવ્યા છે અને ધ્વજો લહેરાવ્યા છે પટેલ પાર્ક શેરી નંબર પાંચ ના વતે બોલું છું કે આપણે શેરીના બધા જ જે બાઈઓ છે તેને સવારથી લઈને અત્યાર સુધી બધે કલર આપણે શેરીમાં તમે જાવશો જાવશો તો એક એક જગ્યાએ સરસ ફૂલ અને હંસ અને વગેરે ઘણી બધી વસ્તુઓ દોરી આખી સોસાયટી ને એવી બનાવી નાખી છે કે મેટ્રો ટ્રેનમાં હાલ આટલું જ પડે પણ ની ખબર માટે જ ઉતારો હો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર